વિદ્યાર્થી મિત્રો, મજામાં કેમ છો? વિદ્યાર્થી મિત્રો, મજામાં. આજે આપણે વિષય હિન્દી ધોરણ 2 આજે આપણે શરૂ કરીશું વર્ણમાલા. વર્ણમાલાને ગુજરાતીમાં મૂળાક્ષર પણ કહેવામાં આવે છે. તો વર્ણમાલામાં સ્વર અને વ્યંજન બે આવે છે. તો આપણે પહેલા શીખીશું સ્વર. તો સ્વરમાં પઢો ઓર બોલો, વાંચો અને બોલો. તો સ્વરમાં આવશે અ, તો ગુજરાતીમાં અ, અને કાનો આ, તો ગુજરાતીમાં અને કાનો આ. નાનો ઈ ગુજરાતીમાં નાનો ઈ, હિન્દીમાં મોટો ઈ ગુજરાતીમાં મોટો ઈ. નાનો ઉ ગુજરાતીમાં નાનો ઉ, હિન્દીમાં મોટો ઉ અને ગુજરાતીમાં મોટો ઉ. આ રૂ ગુજરાતીમાં આને રૂ કહેવામાં આવે છે અને હિન્દીમાં આને રી પણ કહેવામાં આવે છે. એ તો એ, એ તો ગુજરાતીમાં ઐ. ઓ તો ઓ, ઔ ગુજરાતીમાં ઔ. અ તો અ, અહ તો ગુજરાતીમાં અહ. અહીં ગુજરાતી અને હિન્દીમાં બંને આપણને આ ચિત્રમાં દેખાડવામાં આવ્યું છે, અથી અહ. તો આપણે હવે શીખીશું વ્યંજન. તો વ્યંજનમાં શું આવે એ આપણે જોઈએ. આગળ પઢો ઓર બોલો, વાંચો અને લખો. ગુજરાતીમાં આપણે ક થી ખ શીખી ગયા છે. આગળ પહેલા ધોરણમાં આપણે અહીંયા બીજા ધોરણમાં ક થી શરૂ કરીશું હિન્દીમાં. તે તમે આગલા પહેલા ધોરણમાં તો શીખી ગયા હશો ક થી. તો આપણે ક, તો ગુજરાતીમાં ક, આને કહેવાય ખ. તો આ પણ ગુજરાતીમાં આને ખ કહેવાય. આ શું છે? ગ, ગણપતિનો. તો આને કહેવાય ગ, ગ. આ શું છે? ગ, ઘરનો ગ. ડ, આને ડ કહેવાય. ચ, તો આ છે ગુજરાતીમાં ચ. સત્રીનો સ, સ. જ, તો જમરૂકનો જ કહેવાય આને ગુજરાતીમાં. આ શું છે? જ, જબલાનો. આને જ, જબલાનો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય ટ. તો આ શું કહેવાય ગુજરાતીમાં? ટપાલીનો ટ. આપણે ટપાલીનો ટ કહીએ છીએ ને, એ ટ કહેવાય. ઠ, હિન્દીમાં ઠ આવી રીતે લખાય અને ગુજરાતીમાં ઠ આવી રીતે લખાય. ડ, તો આ ડગલાનો ડ છે. ઢ, તો આ ઢગલાનો ઢ કહેવાય ગુજરાતીમાં. હિન્દીમાં આને હણ ફેણનો હણ કહેવાય. હણ, તો ગુજરાતીમાં આને હણ ફેણનો આવી રીતે લખાય. આ ત, તલવારનો ત ગુજરાતીમાં આવી રીતે લખાય અને હિન્દીમાં આવી રીતે લખાય. થ, થળનો ઠ, થ. દ, દડાનો દ આવી રીતે હિન્દીમાં દ કેવી રીતે લખાય? આવી રીતે. અને ગુજરાતીમાં દ, દડાનો આવી રીતે લખાય. ધ, ધજાનો ધ, અને આ ગુજરાતીમાં ધ, ધજાનો આવી રીતે લખાય. આને કહેવાય ન, અને ગુજરાતીમાં આને પણ ન કહેવાય. આ પતંગનો પ, હિન્દીમાં પ પતંગનો પ આવી રીતે લખાય અને ગુજરાતીમાં આવી રીતે લખાય. ફ, આ ફ કહેવાય. આને બ કહેવાય અને આને ગુજરાતીમાં પણ બ કહેવાય. તમે જુઓ છો ને ચિત્રમાં કેવી રીતે લખાય. તમે પહેલા ધોરણમાં શીખી ગયા છો કેવી રીતે લખાય. આ ભ કહેવાય અને આને ગુજરાતીમાં ભમરડાનો ભ કહેવાય. મરચાનો મ, આને ગુજરાતીમાં મ કહેવાય. આને શું કહેવાય? યતી બાબાનો ય. ગુજરાતીમાં આને ય આવી રીતે લખાય અને ર કહેવાય અને આને ગુજરાતીમાં ર કહેવાય. લ, આ પણ લ કહેવાય. વ, વાસણનો, તો ગુજરાતીમાં વ આવી રીતે લખાય અને હિન્દીમાં આવી રીતે લખાય. સ, સરબતનો, તો સ, સરબતનો ગુજરાતીમાં અને હિન્દીમાં સેમ જ આવે છે. હિન્દીમાં બંનેમાં
સસકોણનો સ, તો સસકોણનો સ આવી રીતે લખાય, સ સસલાનો સ, અને ગુજરાતીમાં સ સસલાનો સ આવી રીતે લખાય. અને હ હરણનો હ કહેવાય, અને શું કહેવાય, હ. ના, ગુજરાતીમાં પણ આને હ કહેવાય. સ ક્ષત્રિયનો સ આવી રીતે લખાય, અને કહેવાય જ્ઞ. ગુજરાતીમાં જ્ઞ, જ્ઞ ઉપર કેટલાય શબ્દો આવે છે, જ્ઞાન. ત્ર, તો ગુજરાતીમાં, હિન્દીમાં આને ત્ર કહેવાય, અને ગુજરાતીમાં પણ ત્ર કહેવાય. સ્ર, તો આ શ્રવણનો સ્ર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વર્ણમાલા શીખ્યા, મૂળાક્ષરો. ગુજરાતીમાં એના મૂળાક્ષરો કહેવાય. આ વર્ણમાલા આપણે હિન્દીની નોટમાં સારા અક્ષરે લખવાની છે. આવજો.